સુરતનું એક અનોખું યુવા ગ્રુપ વિનામૂલ્યે યુવાનોને ફિઝિકલ ટ્રેનિંગ આપી રહ્યો છે. જહાંગીરપુરા વિસ્તારમાં ચાલતું સપના ફોજ ગ્રુપ યુવાનો માટે એક આશીર્વાદ રૂપ સાબિત થયું હતું. સપના ફોજ ગ્રુપ વિવિધ ભરતી બોર્ડની પરીક્ષાઓમાં યુવાનોને વિનામૂલ્યે ફિઝિકલ ટ્રેનિંગ આપી રહ્યું છે. આર્મી, નેવી, પોલીસ, ફાયર ફોરેસ્ટ જેવી નોકરીઓમાં કેટલાક યુવાનો સિલેક્ટ થઈને દેશમાં સેવા કરી રહ્યા છે. સામાન્ય પરિવારના યુવાનોને ક્લાસ અને ફિઝિકલ ટ્રેનિંગ માટે ફી ભરવાની આર્થિક સ્થિતિ નથી તેવા યુવાનો માટે સપના ફોર્સ ગ્રુપ આશીર્વાદ રૂપ સાબિત થયું છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ચાલતું સપના ફોજ ગ્રુપ ખાસ કરીને યુવાનોને તાલીમ આપી અને દેશ માટે એક લડાયક સૈનિકો તૈયાર કરી રહ્યું છે. સપના ફોજ ગ્રુપ દ્વારા અલગ અલગ યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. પોલીસ, આર્મી, ફોરેસ્ટ, નેવી તેમજ અલગ અલગ ભરતીઓમાં યુવાનો સિલેક્ટ થઈ રહ્યા છે ત્યારે સપના ગ્રુપ ફોજ ગ્રુપની એક અનોખી કામગીરી સામે આવી છે. અત્યારે આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે યુવાનો અત્યારે તરવરિયા યુવાનો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને દેશ માટે માં બોમ્બ કાજે કંઈક કરી છૂટવાની તમન્ના જેઓના માં છે અત્યારે આપની સામે જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે સૌ પ્રથમ સપના ફોજ ગ્રુપ પાસે તમામ જે કામગીરી એમની છે એમની સાથે પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીએ કે સપના ફોજ ગ્રુપ કેટલા સમયથી સુરતમાં ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં કેટલા એવા યુવાનોને તૈયાર કરી ચૂક્યું છે જે અલગ અલગ. મારું નામ અભય આનંદભાઈ કદમ છે અને હું આ સપના ફોજ કા ગ્રુપનો એક સદસ્ય છું અને અમે આ સપના ફોજનું ગ્રુપ જે છે એ ઘણા વર્ષોથી કાર્યરત છે અને તેમજ ઘણા ઓછા છોકરાઓના માધ્યમથી આ ચાલુ કરવામાં આવેલું હતું અને તેઓ અત્યારે ઓન ડ્યુટી પણ છે અને એ લોકોની પ્રેરણા લઈને અમે અત્યારે આ કામ બજાવી રહ્યા છે અને અમે જે ફિઝિકલ ટ્રેનિંગ આપી રહ્યા છે એ તદ્દન નિઃશુલ્ક છે અને ફ્રીમાં આપી રહ્યા છે. એમાં ઇન્ડિયન આર્મી, એરફોર્સ, ઇન્ડિયન નેવી, ફોરેસ્ટ ગાર્ડ, ગુજરાત પોલીસ અને એનડીએ તથા એની બધી માહિતી બી પૂરી પાડી રહ્યા છીએ. ખાસ કરીને પોલીસની ભરતી હોય કે અન્ય ભરતીઓમાં ખાસ કરીને એક ટેલેન્ટ વાંચતા લખતા આવડતું હોય ખાસ કરીને એક્ઝામના જે સવાલોની સાથે સાથે ફિઝિકલ ટ્રેનિંગ પણ એટલી જરૂરી છે. તમામ જે કાર્યક્ષમતા હોય તમામ કાર્યક્ષમતા યુવાનોમાં જોવા મળતી હોય છે ત્યારે ખાસ કરીને સપના ફોજ ગ્રુપ દ્વારા આ એક એવી એક્ટિવિટી ચલાવવામાં આવી રહી છે અને યુવાનોને ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ફિઝિકલ ટ્રેનિંગમાં સક્સેસ થઈને જેઓ દેશ માટે આર્મીમાં હોય કે પોલીસ સેવામાં ફરજ બજાવતા જોવા મળી રહ્યા છે ત્યારે અન્ય સપના ગ્રુપના જે ભાઈ છે એમની સાથે પ્રતિક્રિયા લઈએ. શું છે આ કામગીરી અને કેટલા સમયથી આ સપના ફોજ ગ્રુપ અહીંયા સુરતમાં કાર્યરત છે? જી, આપનું નામ? મારું નામ મહેન્દ્રકુમાર ચોથમલ સેની છે અને હું એક સપના ફોજ કા ગ્રુપનો સભ્ય છું અને હું આ ગ્રુપ વિશે જણાવું તો સપના ફોજ કા ગ્રુપ 2018થી કાર્યરત છે. તે સમયે જોઈએ 2018ના વર્ષમાં જોઈએ તો કમસે કમ ઓછામાં ઓછા 2-3 બંદા જે તૈયારી કરતા હતા અને એ એમનું સિલેક્શન થયા બાદ બીજા જે ગ્રુપના સદસ્ય છે તેમના તે જોડાયા અને 12 બંદા જેમની 16-17 એજ હતી તે બી જોડાયા અને હાલમાં તે બી તેના પ્રત્યે એ ખૂબ જ એક્ટિવિટી દાખવી રહ્યા છે અને ઘણા બંદાઓનું સિલેક્શન પણ થયું છે. એમાં આપણે જોઈએ તો દિનેશ કુમાર જે હાલમાં CRPFમાં ફરજ બજાવી રહ્યા છે અને દિલીપ કુમાર ચોરસિયા જે આસામ રાઇફલમાં ફરજ બજાવી રહ્યા છે અને બીજા ખાતામાં પણ જોઈએ તો કેવલ પીસ ફરજ બજાવી રહ્યા છે અને સ્ટેટની ભરતીઓમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે અમારા ગ્રુપના સભ્યોએ જેમાં જે માર્શલ લીડર શૈલેષભાઈ રાઠોડ છે તેમનું પણ સિલેક્શન થયું છે અમારા ગ્રુપમાં જોડાયા બાદ અને તે અમને એની ટાઈમ તે એક સપોર્ટ સિસ્ટમ તરીકે કાર્યરત છે. અને બીજા જે સભ્યોની વાત કરીએ તો મયુર કડુસકર જે વડોદરા ફાયર ઇમરજન્સીમાં ફરજ બજાવી રહ્યા છે અને હાલમાં 2022માં જે અમારો ટાર્ગેટ હતો કે વધારેથી વધુ બંદા અમારા ગ્રુપમાં સિલેક્ટ થાય અને આ ગ્રુપને ખૂબ આગળ લઈ જાય એ અમારું સપનું હતું અને તેથી જ આ ગ્રુપનું નામ સપના ફોજકા રાખવામાં આવ્યું છે. અને આ 2022ની તમે વાત કરો તો 7-8 બંદા જે ઇન્ડિયન આર્મીમાં સિલેક્ટ થયા છે અને એ સભ્યોની વાત કરીએ જે કેડેટ છે તેમની વાત કરીએ તો તેઓ
અમુક બંદાની તો એવી બી કન્ડિશન હતી કે જો મતલબ ના એમની પાસે વાહન હતું અને સવારે સાયકલથી એ દૂર દૂરના વિસ્તારમાંથી તેઓ તૈયારી કરવા ભાણકી સ્ટેડિયમ જે જહાંગીરપુરા રાંદેર સ્થિત છે ત્યાં તૈયારી કરવા માટે આવતા હતા અને એવા બી સભ્યો છે જેઓ પાર્ટ ટાઈમ જોબ કરીને બી અમારી સાથે પ્રિપરેશન કરતા હતા તો તેમનું બી આજે એમને ફળ મળ્યું છે મતલબ અમારો એક જ અંદરથી ધ્યેય છે કે અમારો ઇન્ટેન્શન છે કે વધુથી વધુ જે યુવાનો છે તે જોડાય અને તૈયારી કરે અને અમારેથી જે ભૂલ નથી થઈ એ લોકમાં નહીં થયા દઈએ એમાં અમારી ખૂબ આગળ પ્રવૃત્તિ રહેશે. ત્યારે આપ જોઈ રહ્યા છો સપના ફોજ ગ્રુપ અત્યારે મોટી સંખ્યામાં યુવાનો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને દેશનો તમામ નાગરિક ભારતમાં બોમ્બ કાજે કંઈક ને કંઈક આપવા માટે તૈયાર હોય છે ત્યારે આ તૈયારી માટે પહેલાં તે કસોટીમાંથી પાર ઉતરવું જરૂરી છે. ત્યારે અલગ અલગ જે ભરતીઓ થતી હોય છે તેમાં ખાસ કરીને જે ફિઝિકલ કસોટી લેવાતી હોય છે ફિઝિકલ કસોટીના જે માપદંડોના આધારે સિલેક્શન થતું હોય છે. ખાસ કરીને સામાન્ય પરિવારમાંથી જે વિદ્યાર્થી યુવાન છે ક્યાંક ને ક્યાંક ટ્યુશન ક્લાસીસ અને આ ટ્રેનિંગ તેને પરવડે તેમ નથી ત્યારે સુરતનું એક સપના ફોજ ગ્રુપ હંમેશા આગળ આવ્યું છે, યુવાનોને તૈયાર કરી રહ્યું છે. કેટલાય યુવાનોને દેશની રક્ષા કાજે સપના ગ્રુપમાં ટ્રેનિંગ લઈને તેઓ પહોંચ્યા છે ત્યારે આપણે કેટલાક યુવાનો જ્યાં સપના ગ્રુપમાંથી ટ્રેનિંગ લઈને જેઓ અલગ અલગ પોસ્ટ સિલેક્શન થયું છે તેમની સાથે આપણે પ્રતિક્રિયા લઈએ. જી આપનું નામ? મારું નામ વેગડ જયસિંહ ભરતસિંહ છે. જયસિંહ ભરત, આપનું નામ જણાવ્યું પરંતુ આપ હાલમાં કઈ જગ્યાએ પોસ્ટિંગમાં છો? મારે અત્યારે આ 2023માં સિલેક્શન થયું છે એએસસી આર્મી જે બેંગ્લોરમાં સેન્ટર છે મારું અને અમે અહીંયાથી છેલ્લા 5 વર્ષથી સપના ફોજ હારે આ સદસ્ય તરીકે જોડાયા છીએ અને તૈયારી કરીએ છીએ. ખાસ કરીને સપના ફોજ હારે આ સદસ્ય તરીકે જોડાયા છીએ અને તૈયારી કરીએ છીએ. ખાસ કરીને સપના ફોજ ગ્રુપ યુવાનોને એક તૈયાર કરવાની કામગીરી કરી રહ્યું છે, ફિઝિકલ ટ્રેનિંગ આપી રહ્યું છે, વિના મૂલ્યે દેશ સેવા માટે એક લડાયક યુવાનો તૈયાર કરી રહ્યું છે અને આપ પણ તેમ જ ખરા ઉતરી અને દેશની સેવા ખાતે સિલેક્ટ થઈને પહોંચ્યા છો, શું કહી રહ્યા, શું સંદેશ આપી રહ્યા? જેમ મારો સંદેશ છે કે જેટલા વધુને વધુ સ્ટુડન્ટ છે જે નાની ઉંમરના છે જોડાય અમારી, અત્યારે તો 21 વર્ષ એજ થઈ ગઈ છે, ઉંમર ઘટાડવામાં આવી છે 23 થી.